હેલો વિદ્યાર્થી મિત્રો, હું ડોક્ટર કાશ્મીરા સુતરિયા. સ્વાગત છે આપના આજના સેશનમાં. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આનુવંશિકતાનો આણ્વીય આધાર, એટલે કે વારસાગમન સાથે સંકળાયેલો ખૂબ જ અજોડ અને વિશિષ્ટ એવા ડીએનએ અણુ વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરી રહ્યા છીએ. અને ડીએનએ અણુનું બંધારણ રચતી બે પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ કેવી રીતે બને છે તેના વિશે આપણે લાસ્ટ સેશનમાં અભ્યાસ કરી ગયા. આજના સેશનમાં આપણે ડીએનએ બેવડી કુંતલમય રચના અને તેના સંશોધનને લગતા કેટલાક સામાન્ય પોઈન્ટ છે અને સાથે સાથે આ ડીએનએ અણુની લાક્ષણિકતા શું છે તેના વિશે આપણે અભ્યાસ કરવાના છે. તો સૌથી પહેલા એના સંશોધન માટે આપણે જો વાત કરીએ તો 1869માં ફ્રેડરિક મિશર નામના એક વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રમાં આ ડીએનએ ને એક નબળા એસિડિક પદાર્થ અથવા તો નિર્બળ એસિડિક પદાર્થ તરીકે તેની ઓળખ મેળવેલી. આ વૈજ્ઞાનિક જ્યારે કોષના અવલોકન દરમિયાન તેમણે નોંધ્યું કે કોષ કેન્દ્રમાં કઈક એવો એસિડિક પદાર્થ છે કે જે કોષની આવી ક્રિયાશીલતા સાથે સંકળાયેલો છે. એ સમયે આ વૈજ્ઞાનિક દ્વારા તેને ડીએનએ નામ આપવામાં નહોતું આવ્યું, પણ તેને આ પદાર્થને ન્યુક્લિઇન નામ આપ્યું હતું. ન્યુક્લિઇન એ બે શબ્દ ઉપરથી બનેલો છે, ન્યુક્લિયસ અને ઇન, એટલે કે કોષ કેન્દ્રમાં પ્રાપ્ય એસિડિક પદાર્થ ન્યુક્લિઇન, કે જેને ત્યાર પછી આલ્બર્ટ કોસેલ દ્વારા ન્યુક્લિક એસિડ નામ આપવામાં આવ્યું. નોબેલ પારિતોષિક વિજેતા જર્મન જૈવ રસાયણ શાસ્ત્રી છે આલ્બર્ટ કોસેલ, તેમણે આ ન્યુક્લિઇનને ત્યાર પછી ન્યુક્લિક એસિડ અને ડીએનએ તરીકે તેની ઓળખ આપેલી. અને આ ઉપરાંત તેમણે આ ન્યુક્લિક એસિડની રચનામાં સંકળાતા જે એકમો છે તે એકમો વિશે પણ માહિતી આપેલી. આમ છતાં એ સમયે ટેકનોલોજીની મર્યાદા છે. 1869 ની વાત છે. હાલમાં જે આધુનિક બાયોટેકનોલોજીની લેબોરેટરીઝ છે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે, અને જે ટેકનોલોજીનો વિકાસ છે, કેટલો વિકાસ 1869માં નહોતો, એટલે ટેકનોલોજીની મર્યાદાના કારણે એ સમયે આ લાંબા ડીએનએ પોલિમરનું અલગીકરણ કરવું એ મુશ્કેલ હતું. એટલે ડીએનએ સંરચનાની માહિતી, એના અણુ બંધારણ વિશે માહિતી છે તે સ્પષ્ટ રીતે એ સમયે આ વૈજ્ઞાનિકો પ્રાપ્ય નહોતા કરી શકે. અને ત્યાર પછી 1953માં જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે ડીએનએ ની રચનાનું સર્વસ્વીકૃત મોડેલ જે છે તે રજૂ કર્યું. તેમણે રજૂ કરેલું આ મોડેલ એટલે બેવડી કુંતલમય રચના, ડબલ હેલિકલ સ્ટ્રક્ચર જે છે તે વોટસન અને ક્રિક દ્વારા ધ નેચર મેગેઝિનમાં સંશોધન પત્ર દ્વારા રજૂ કરવામાં આવ્યું. તેમણે કરેલું આ સંશોધન એ મુખ્યત્વે મોરિસ વિલ્કિન્સ અને રોઝલિન ફ્રેન્કલિન દ્વારા જે એક્સરે વિવર્તન માહિતી આપવામાં આવી હતી તેના ઉપર આધારિત છે. આ બંને વૈજ્ઞાનિકો મોરિસ વિલ્કિન્સ અને રોઝલિન ફ્રેન્કલિન પણ ડીએનએ સંશોધન ઉપર કાર્ય કરતા હતા, એક્સરે વિવર્તન પદ્ધતિ. અને તેમણે પણ નોંધ્યું હતું, તેમણે આ જે એક્સરે વિવર્તન પદ્ધતિથી તેઓ જે ડીએનએ નો અભ્યાસ કરી રહ્યા હતા તેમાં તેમણે નોંધ્યું હતું કે ડીએનએ જે છે તે કુંતલાકાર અણુ છે. અને આ જ બેઝના આધારે વોટસન અને ક્રિક દ્વારા ડીએનએ ની બેવડી કુંતલમય રચનાનું અણુ મોડેલ છે તે રજૂ કરવામાં આવ્યું. અને તેમના અણુ મોડેલમાં આ બંને પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલા વચ્ચે જે બેઝ જોડી રચાય છે, એ બેઝ જોડી એ ખૂબ અગત્યની અથવા તો મુખ્ય બાબત છે તેવું પણ તેમણે નોંધ કરેલી છે. આ ઉપરાંત બેવડી કુંતલમય ડીએનએ ની જે રચના છે તેના માટે ઇરવિન છારગાફે પણ કેટલાક અવલોકનો અને સંશોધનો કર્યા છે. તેમણે ક્રોમેટોગ્રાફી પદ્ધતિની મદદથી એક પોતા નાઇટ્રોજન બેઝ માટે ઇરવિન છારગાફના નિયમ તરીકે જાણીતો નિયમ પ્રસ્થાપિત કર્યો. અને તેમણે નોંધ્યું છે આ નિયમ બાબતે તેમણે કીધું છે, નોંધ્યું છે કે એડેનિન અને થાઇમિન અને ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચેનું જે પ્રમાણ છે તે અચળ છે. કોઈ પણ કોષ હોય, કોઈ પણ કોષ, કોઈ પણ સજીવ હોય તો તેમાં એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન નું જે પ્રમાણ છે તે હંમેશા અચળ હોય છે અને એકબીજાને સમાન હોય છે. એટલે કે જેટલા એડેનિન હોય તેટલા થાઇમિન હોય અને જેટલા ગ્વાનિન હોય એટલા સાઇટોસિન હોય, અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે થાઇમિન હોય એટલા એડેનિન હોય અને સાઇટોસિન હોય એટલા ગ્વાનિન હોય. અહીંયા લખ્યું છે, અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે એડેનિન ઇઝ ઇક્વલ ટુ થાઇમિન અને ગ્વાનિન ઇઝ ઇક્વલ ટુ સાઇટોસિન. એટલે કે જેટલા પ્યુરિન નાઇટ્રો જેટલા પ્યુરિન હોય એટલા જ પિરિમિડિન્સ હોવાના.
બેઝ જોડાણ એ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું એક અજોડ લાક્ષણિકતા છે. આપણે આગળ હમણાં સ્ટ્રક્ચર જોઈએ ડીએનએમાં, એટલે બતાડું કે બેઝ જોડાણ શું છે. પણ ડીએનએ ની આ જે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વચ્ચેનું જે નાઇટ્રોજન બેઝનું જોડાણ છે ને, તે આ ડીએનએ અણુની અજોડ લાક્ષણિકતા છે. આ બંને એક બંને શૃંખલાના જે નાઇટ્રોજન બેઝ છે, બંનેને એકબીજાના પૂરક હોવાથી, એટલે એનો અર્થ અહીંયા એવું કહેવા માંગે છે કે બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના જે નાઇટ્રોજન બેઝ છે તે એકબીજાના પૂરક છે. એટલે માનો કે એક શૃંખલામાં એડેનિન નાઇટ્રોજન બેઝ હોય ને, તો સામેની શૃંખલામાં થાઇમિન જ હોવાનો, ક્યારે એડેનિન સાથે સાઇટોસિન કે ગ્વાનિન નથી હોવાનો. પણ એડેનિન તો થાઇમિન હોવાનો, ગ્વાનિન તો સાઇટોસિન હોવાનો, એટલે કે બંને એકબીજાના પૂરક છે. તેથી જો આપણને એક શૃંખલાના નાઇટ્રોજન બેઝ નો ક્રમ ખબર હોય, તો આપણે બીજી શૃંખલાના નાઇટ્રોજન બેઝ ના ક્રમ નું અનુમાન કરી શકીએ છીએ. એટલે ખાસ કોઈ એક શૃંખલા આપણને નાઇટ્રોજન, અહીં આપણે યાદ રાખીએ આ વસ્તુને એમસીક્યુ ના સંદર્ભમાં યાદ રાખીએ, કે આપણને એવો પ્રશ્ન આપ્યો હોય કે કોઈ એક ડીએનએ શૃંખલા ઉપર નાઇટ્રોજન બેઝ નો ક્રમ 100 એન્ડ 100 છે, તો તેની સામેની શૃંખલામાં નાઇટ્રોજન બેઝ નો ક્રમ શું હશે. તો એના આધારે આપણે નક્કી કરી શકીએ કે આ જે પોઈન્ટ તમને યાદ હોય તો તમે તેના આધારે નક્કી કરી શકો કે સામેની શૃંખલામાં નાઇટ્રોજન બેઝનો ક્રમ શું હશે. એટલે બંને શૃંખલાના નાઇટ્રોજન બેઝ અથવા તો ન્યુક્લિયોટાઇડ એકમો એકબીજાના પૂરક છે, તેથી એક શૃંખલાનો ક્રમ આપણને ખ્યાલ હોય તો બીજી શૃંખલાના બેઝ ક્રમનું અનુમાન છે તે આપણે કરી શકીએ છીએ. ડીએનએ ની દરેક શૃંખલા, ડીએનએ માં જે બે શૃંખલા છે એ બંને શૃંખલા છે, તે નવી શૃંખલાના સંશ્લેષણ માટે પ્રતિકૃતિ તરીકે કાર્ય કરે છે, એની લાક્ષણિકતા છે. બંને શૃંખલા નવો ડીએનએ બનાવી શકે છે. એટલે જે ડીએનએ માંથી નવો ડીએનએ બને છે, તો નવા બનતા ડીએનએ ને બાળ ડીએનએ કહેવાય, અને જેમાંથી નવો ડીએનએ બને છે એ ડીએનએ ને પિતૃ ડીએનએ કહેવાય. અને પિતૃ ડીએનએ ની જે શૃંખલામાંથી નવી શૃંખલા બને છે તેને પ્રતિકૃતિ શૃંખલા કહેવાય. નવી શૃંખલા ને નહીં, પણ જેમાંથી નવો ડીએનએ બને છે તેને પ્રતિકૃતિ શૃંખલા કહેવાય. પ્રતિકૃતિ અથવા તો ટેમ્પલેટ એટલે શું, એ સમજાવવા માટે મેં એક અહીંયા નાનો એવો ફોટો મૂક્યો. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા એક બીબુ છે અને અહીંયા મૂર્તિ છે. તો એ અહીંયા આ બીબા મુજબ આ મૂર્તિ બની છે. આ બીબાની અંદર આપણે પ્લાસ્ટર ઓફ પેરિસ છે કે સિમેન્ટ છે કે મેટલ છે એ ઢાળીએ, અંદર પ્રવાહી કરીને મૂકીએ અને પછી એને જામી જવા દઈએ અને પછી છૂટો પાડીએ, તો આ પ્રમાણે એની મૂર્તિ થઈ ગઈ. તો આ બીબા પ્રમાણે જ આ બેહુબ એવી જ મૂર્તિ બની. તો એક્ઝેક્ટલી એવી જ રીતના ડીએનએ ની જે બે શૃંખલા છે, એ બે શૃંખલામાં જે નાઇટ્રોજન બેઝ નો ક્રમ છે, એ નાઇટ્રોજન બેઝ નો ક્રમ એ નવી શૃંખલાના સંશ્લેષણ માટે માહિતી આપે છે. એટલે એ બીબા જેવું કામ કરે છે, પ્રતિકૃતિ જેવું કામ કરે છે કે ટેમ્પલેટ જેવું કામ કરે છે, એ મુજબ જ નવી શૃંખલા છે તે નિર્માણ પામે છે. અને તેથી જ તે ડીએનએ સંરચના પાસે અથવા તો ડીએનએ સંરચના જે છે તેમાં એક જનીનિક સૂચિતાર્થ છે તે સ્પષ્ટ થાય છે. જે નાઇટ્રોજન બેઝનો ક્રમ છે, ન્યુક્લિયોટાઇડ એકમો છે, એક ચોક્કસ પ્રકારની જનીનિક માહિતી દર્શાવે છે, એ વાત ખાસ યાદ રાખવી. આ ડીએનએ અણુની કેટલીક ખાસિયતો છે અથવા તો તેની રચનાકીય કેટલીક લાક્ષણિકતાઓ છે તેના વિશે જો આપણે વાત કરીએ, તો આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ ડીએનએ અણુની બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બતાડી છે. એટલે કે ડીએનએ છે તે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો બનેલો છે. અને આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં એની જે બેકબોન એટલે કે મુખ્ય ધરી છે તે શર્કરા ફોસ્ફેટ થી બને છે. શર્કરા ફોસ્ફેટ, શર્કરા ફોસ્ફેટ, શર્કરા ફોસ્ફેટ. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની જો મુખ્ય ધરી શર્કરા ફોસ્ફેટ થી બનતી હોય, તો સ્વાભાવિક છે કે ડીએનએ પણ મુખ્ય ધરી અથવા તો ડીએનએ ની પણ મુખ્ય ધરી કે બેકબોન છે એ પણ આ રીતના શર્કરા ફોસ્ફેટ થી જ બનવાનું છે. સાથે સાથે આપણે એ પણ જોઈ શકીએ છીએ કે શર્કરા સાથે જોડાયેલા નાઇટ્રોજન બેઝ છે તે આ રીતે અંદરની તરફ ઉપસી આવેલા છે. બધા જ નાઇટ્રોજન બેઝ છે બંને શૃંખલાના, તે આ રીતે અંદરની તરફ ઉપસી આવેલા છે. પછી આકૃતિ ઉપરથી આપણે એ પણ કહી શકીએ છીએ કે બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે તે પ્રતિ સમાંતર એટલે કે એકબીજાથી વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી હોય છે. અહીંયા જોઈએ છે કે અહીંયા એક 3' છેડો છે, તો સામેની શૃંખલાનો 5' છેડો છે. વિદ્યાર્થી મિત્રો યાદ છે ને કે 3' ને 5' શું છે? 3' છેડો અને 5' છેડો શું છે ખ્યાલ છે ને?
આપણે કોષ રચનામાં પણ અભ્યાસ કરી ગયા છે અને ગઈકાલના સેશનમાં પણ આપણે વાત કરી છે કે ત્રીજા નંબર એ શૃંખલાના એક છેડા ઉપર ત્રીજા નંબરના કાર્બન ઉપર હાઇડ્રોક્સિલ સમૂહ મુક્ત રહે છે, એટલે થ્રી પ્રાઇમ છેડો કહેવાય, અને તેના સામેના છેડા ઉપર પાંચમા નંબરના કાર્બન ઉપર જે ફોસ્ફેટ જૂથ છે તે આગળ કોઈ બંધ બનાવતું નથી, એટલે એ પાંચમા નંબરના કાર્બનનો ફોસ્ફેટ જૂથ મુક્ત રહે છે, એટલે તેને ફાઇવ પ્રાઇમ છેડો કહેવાય છે. તો આ થ્રી પ્રાઇમ અને આ ફાઇવ પ્રાઇમ, થ્રી પ્રાઇમ ટુ ફાઇવ પ્રાઇમ, તો સામેની શૃંખલા છે તે ફાઇવ પ્રાઇમ ટુ થ્રી પ્રાઇમ પ્રતિ સમાંતર એકબીજાથી વિરુદ્ધ રીતે ગોઠવાય છે અને એકબીજા સાથે અમળાય અને કુંતલાકાર રચના બનાવે છે. બંને શૃંખલાના નાઇટ્રોજન બેઝ એ હાઇડ્રોજન બંધ દ્વારા જોડાય અને બેઝ જોડ બનાવે છે. આપણે કીધું ને કે નાઇટ્રોજન બેઝ જોડાણ એ આ શૃંખલાની આગવી લાક્ષણિકતા છે અને બેઝ જોડ બનાવે છે તે આ પોઈન્ટ. આકૃતિમાં અહીંયા જોઈએ છે કે એડેનિન થાઇમિન છે તે આ રીતે હાઇડ્રોજન બંધથી જોડાયેલો છે, ગ્વાનિન સાઇટોસિન છે આ રીતે હાઇડ્રોજન બંધથી જોડાયેલો છે. જ્યારે આ એડેનિન અને થાઇમિન હાઇડ્રોજન બંધથી જોડાય ત્યારે આ એડેનિન થાઇમિન એ બેઝ જોડી કહેવાય છે. એવી જ રીતના ગ્વાનિન સાઇટોસિન હાઇડ્રોજન બંધ થી જોડાય ત્યારે એ બેઝ છોડ કહેવાય છે. એટલે આમ બંને શૃંખલાના નાઇટ્રોજન બેઝ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ થી જોડાઈને બેઝ જોડ બનાવે છે. અને ખાસ યાદ રાખીએ કે એક શૃંખલાનો એડેનિન હોય તો સામેની શૃંખલાનો થાઇમિન એ બે નબળા હાઇડ્રોજન બંધ થી જોડાય છે, જ્યારે ગ્વાનિન અને સાઇટોસિન એ ત્રણ નબળા હાઇડ્રોજન બંધ થી જોડાય છે, જેના પરિણામે પ્યુરિન સામે હંમેશા પિરિમિડિન જ આવે. ક્યારે પ્યુરિન પ્યુરિન નથી જોડાતા, પિરિમિડિન પિરિમિડિન નથી જોડાતા, આ વસ્તુ ખાસ યાદ રાખીએ. અને આ જોડાણ હાઇડ્રોજન બંધના જોડાણના લીધે બંને શૃંખલાઓ વચ્ચેનું જે અંતર છે તે એક સમાન જળવાઈ રહે છે. આમ અમળાય છે પણ એ જો વળાંક છે એનું જે કુંતલ છે, કુંતલ જો સીધું કરવામાં આવે તો બંને શૃંખલા વચ્ચેનો જે વ્યાસ અથવા તો જે અંતર છે તે એક સરખું જ હોય છે, ત્યાં કોઈ ફેરફાર નથી હોતો. અને એ અંતર કેટલું હોય છે વિદ્યાર્થી મિત્રો? કોષ રચનાના ચેપ્ટર યાદ કરો, એમાં ડીએનએ માં બે શૃંખલા વચ્ચેનું અંતર આપણે કીધેલું છે 20 એંગસ્ટ્રોમ અંતર હોય છે. સાવ સાચી વાત, 20 એંગસ્ટ્રોમ બે શૃંખલા વચ્ચેનું અંતર છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં કે બંને શૃંખલાઓ અથવા તો જનરલી ડીએનએ નું જે કુંતલ વળાંક લે છે એ જમણી દિશામાં વળાંક લે છે, રાઈટ હેન્ડેડ હોય છે. અને આ કુંતલના ગર્તની લંબાઈ છે તે 3.4 નેનોમીટર છે. અહીંયા જોઈએ છે કે 3.4 નેનોમીટર એટલે કે 1 મીટરનો 10મા કરોડમો ભાગ થયો, જેને 10^9 મીટર તરીકે પણ આપણે લખી શકીએ છીએ. અને એક કુંતલમાં જે 3.4 નેનોમીટરની લંબાઈ છે એ લંબાઈમાં કુલ 10 નાઇટ્રોજન બેઝ જોડીઓ ગોઠવાયેલી હોય છે. તો એના ઉપરથી આપણે ઇઝીલી કહી શકીએ કે બે નાઇટ્રોજન બેઝ, અહીંયા નીચે લખ્યું છે કે બે નાઇટ્રોજન બેઝ વચ્ચેનું જે અંતર હોય છે તે 0.34 નેનોમીટર હોય. અહીંયા નેનોમીટરમાં આપણને દર્શાવેલું છે, કોષ રચનામાં આપણે એંગસ્ટ્રોમના માપ લખ્યા છે, એટલે બંને વસ્તુ આપણે યાદ રાખવાની છે, નેનોમીટર પણ યાદ રાખવાના છે અને એંગસ્ટ્રોમ પણ યાદ રાખવાના છે. અને જો મીટરથી દર્શાવેલું હોય તો 10^-9 મીટર છે તે પોઈન્ટ યાદ રાખો. અને આ હાઇડ્રોજન બંધ છે એ હાઇડ્રોજન બંધના લીધે બંને પોલીન્યુક્લિઓટાઇડ શૃંખલા એકબીજાથી જોડાઈ રહેતા ડીએનએ ના અણુ જે છે, કુંતલની રચના છે તે વધુ સ્થાયિત્વ પ્રાપ્ત કરે છે, એનું બંધારણ છે તે જળવાઈ રહે છે. આ બંધારણ ત્યારે જ તૂટશે જ્યારે હાઇડ્રોજન બંધ છે તે તૂટે. એ સિવાય ડીએનએ નું આ જે કુંતલાકાર રચના છે તે એક્ઝેક્ટલી જળવાઈ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ ડીએનએ અણુના સંશોધનને લગતી અને તેના અણુ રચનામાં જે ખાસિયતો છે તેની વાત કરી આપણે. ખાસ યાદ રાખીએ કે ઇરવિન ચારગાફ એટીજીસી જે ક્રમ જે પ્રમાણ છે તે અચળ અને એક સરખો હોય છે, અને આને લગતા એમસીક્યુ પૂછાય છે, એપ્લાઇડ એમસીક્યુ પૂછે છે, એટલે આ વાતને ખાસ યાદ રાખવાનું. એટીજીસી જે ક્રમ છે, એટી અને જીસી જે ક્રમ છે તે દરેક ડીએનએ માં અથવા તો દરેક કોષમાં અચળ હોય છે, અને જેટલા એડેનિન હોય તેટલા થાઇમિન હોય, જેટલા ગ્વાનિન હોય તેટલા સાઇટોસિન હોય. એટલે ખાસ આવા આ પોઈન્ટ જે છે એને આપણે યાદ રાખીએ,
સ્ટાર પોઈન્ટ તરીકે યાદ રાખીએ. ઇરવિન શેરીગાફને ભૂલીએ નહીં, બરાબર છે, એ સ્ટાર પોઈન્ટ તરીકે એને ખાસ યાદ રાખીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે અહીંયા સુધી જ અભ્યાસ કરીશું. નેક્સ્ટ સેશન એટલે પ્રસ્થાપિત પ્રણાલી, સેન્ટ્રલ ડોગમા. શું છે સેન્ટ્રલ ડોગમા? કોષમાં ડીએનએ કેવી રીતે કામ કરે છે એ સેન્ટ્રલ ડોગમા આપણને સમજાવે છે. માત્ર અહીંયા એના સ્ટેપ આપ્યા છે, આખી ડિટેલ પ્રક્રિયા સેન્ટ્રલ ડોગમામાં નથી ભણવાનું, પણ પછીનો ટોપિક આખો જે છે ડીએનએ ટુ ડીએનએ, ડીએનએ ટુ આરએનએ, આરએનએ ટુ પ્રોટીન, આ ચેપ્ટરમાં આપણે એ જ ભણવાનું છે. તો એ પ્રસ્થાપિત પ્રણાલી છે, સેન્ટ્રલ ડોગમા છે. નાનો એવો ટોપિક છે નેક્સ્ટ સેશનનો સેન્ટ્રલ ડોગમા, પણ ખૂબ અગત્યનો અને ખૂબ જ રસપ્રદ ટોપિક છે. જો આ સેન્ટ્રલ ડોગમાનો ક્રમ યાદ રહી જાય તો આગળનો ટોપિક તમારી માટે ખૂબ ઈઝી છે. એટલે પ્રસ્થાપિત પ્રણાલી, સેન્ટ્રલ ડોગમા, તેના વિશે આપણે નેક્સ્ટ સેશનમાં અભ્યાસ કરીશું. આ પોઈન્ટમાં અથવા તો આજના સેશનમાં કોઈ મુશ્કેલી હોય તો વોટ્સએપ મેસેજથી જણાવશો. આભાર. થેન્ક યુ.